કેમ છો? મજામાં ને? આજે આપણે ઓનલાઈન શૈક્ષણિક પદ્ધતિ દ્વારા ઘરે બેઠા ધોરણ 2માં ગણિત વિષયનો અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણ 2 જૂથમાં ગણો, એમાં આપણે પેજ નંબર 18, 19 અને 20 શીખી ગયા. તો હવે એના પછીનું જે નેક્સ્ટ પેજ છે, પેજ નંબર 21, એ આપણે શીખીશું. તો ચાલો બાળ મિત્રો, તમારી બધાની જોડે આવી ગાલાગમત સ્વાપથી હશે, એમાં આપણે શીખવાનું છે. ચાલો બાળ મિત્રો, તો ત્યાર પછીનું આપણે પેજ નંબર 21 શીખીશું. એમાં જો ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં હંમેશા સૌથી પહેલાં નાની સંખ્યા લેવાની હોય છે, ત્યારબાદ મોટી, એનાથી મોટી અને એનાથી મોટી, એવી રીત લેવાની હોય છે. તો ચાલો જો અહીંયા 7, 18, 25, 45 અને 39 આપેલા છે. તો 7 એ કેવા છે? સૌથી નાના, માટે આપણે અહીં લેશું. ત્યારબાદ આ સંખ્યા જુઓ કે 7 અમને તમારે નહીં ગણવાના, એના પછીના 4 ગણવાના. એ 4માંથી કોણ નાનું છે? 18. તો એને આપણે અહીંયા લખી લેશું. હવે 3 જ રહ્યા કે 25, 45 અને 39. એમાંથી 3માંથી કોણ નાનું છે? તો 25 છે, માટે 25ને પણ આપણે લખી લેશું. ચલો હવે ત્યારબાદ કેટલા રહ્યા? 45 અને 39. તો હવે એમાંથી નાનું કોણ છે? 39 છે, માટે એને પણ આપણે અહીંયા લખી લેશું. તો હવે કોણ વધ્યું? 45. તો જે સંખ્યા વધે એને પણ અહીંયા લખી લેવાની છે. આવી રીતે તમારે તમારો ચડતો ક્રમ કરવાનો છે. ચલો અહીંયા જે પ્રશ્ન આવ્યા છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે. ત્યારબાદનું ટીચર નીચેનું શીખડાવે છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં જુઓ તમે 8, 24, 42, 91 અને 19. તો ઉતરતા ક્રમમાં કેવું હોય કે જે સૌથી મોટી સંખ્યા હોય એને આપણે પહેલાં લેવાની હોય. તો આમાં સૌથી પહેલી મોટી સંખ્યા તમને કઈ દેખાય છે? તો એમાં સૌથી પહેલી મોટી સંખ્યા 91 છે, માટે અહીંયા લઈ લેશું. ત્યારબાદની સૌથી મોટી સંખ્યા 42 છે, માટે એને અહીંયા લઈ લેશું. હવે 91 અને 42 તમારે લેવાના નથી. એના બાદ ત્યારબાદ 19, 8 અને 24 રહ્યા, એમાંથી મોટું કોણ છે? 24 છે, માટે 24ને પણ આપણે અહીંયા લઈ લેશું. ત્યારબાદ કોણ વધ્યું? 8 અને 19. તો હવે એ બેમાંથી આપણને તમને કોણ મોટું દેખાય છે? 19. તો 19ને આપણે અહીંયા લઈ લેશું. ત્યારબાદ કોણ વધ્યું? કઈ સંખ્યા? 8. તો એને આપણે અહીંયા લેવાની છે. આવી રીતે ચડતો ક્રમ પૂરો કરાય. બાકીના જેટલા પ્રશ્નો છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે. ત્યારબાદ નેક્સ્ટ પેજની સમજૂતી મેળવીશું બાળકો. ચાલો બાળ મિત્રો, હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર સમજૂતી મેળવીશું. તો એમાં જુઓ, નીચેના ચિત્રને આધારે પ્રશ્ન જવાબ લખો. ચલો એક ગાજર છે, એને દાદા, દાદી, છોકરી, કૂતરો, બિલાડી, ઉંદર બધા ખેંચી રહ્યા છે. એમાં જો એક તમને ઉદાહરણ તરીકે શીખડાવું કે પહેલા ક્રમે કોણ છે, તો તમારે લખવાનું કે દાદાજી. બિલાડી કયા ક્રમે છે, તો તમારે ગણવાનું 1, 2, 3, 4 ને 5. તો 5માં ક્રમે બિલાડી છે. એવી રીતે તમારે પ્રશ્ન જવાબ અહીંયા પૂરા કરી લેવાના છે. ત્યારબાદ નેક્સ્ટ પેજની આપણે સમજૂતી મેળવીશું. એમાં જુઓ, સૂચના મુજબ કરો. તો પહેલી સૂચના આપણને એવી આપી છે કે બીજા પક્ષીમાં વાદળી રંગ પૂરો. તો બીજું અહીંયા લખ્યું છે, એટલે આમાં આપણે વાદળી રંગ પૂરવાનો છે. ત્યારબાદ જો 5માં પક્ષીની તરત પછીના પક્ષીમાં લાલ રંગ પૂરો. તો 5મું પક્ષી આ છે, એના પછીની તરત પછીનું કયું થાય? આ થાય, એટલે કે 6ઠું. તો તમારે 6ઠામાં લાલ રંગ પૂરી લેવાનો છે. હવે ત્રીજી સૂચના જો 8માં પક્ષીની તરત આગળના પક્ષીમાં લીલો રંગ પૂરો. તો 8મું પક્ષી કયું છે? આ છે. તરત આગળનું એટલે આ 7મું થાય, એટલે આમાં લીલો રંગ પૂરવાનો છે. આવી રીતે સૂચના મુજબ તમારે બધા પક્ષીમાં રંગ અલગ અલગ પૂરી લેવાનો છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ પેજની સમજૂતી મેળવીશું. ચાલો બાળ મિત્રો, હવે આપણે આ પેજ ઉપર આવી ગયા છીએ કે ચાલો ગૃહ કાર્ય કરીએ તે પેજ ઉપર. ચલો એમાં સૌથી પહેલું છે કે જૂથ ગણો અને તેના સરવાળા કરો. તો જૂથ ગણવાના તમારે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. ત્યાં 8 જૂથ છે, એટલે તમારે 2 અહીંયા કેટલી વખત લખવાના? 8 વખત. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 વખત તમે 2 લખ્યા, બરાબર. તો હવે આનો સરવાળો કરવાનો. તો 2, 4, 6, 8, 10, 12, 14 કેટલા થયા? 16. તો અહીંયા તમારે જવાબ 16 લખી લેવાનો છે. ત્યારબાદ જો લાડુ આપેલા છે, તો 1 વાટકામાં કેટલા લાડુ છે? 3 લાડુ છે. તો તમારે અહીંયા 3 છે ને, એ તમારે જો આવી રીતે 1, 2, 3, 4 ને 5 કેટલા વાટકા છે? 5. તો હવે તમારે 3 કેટલી વાર લખવાના? 5 વખત. 1, 2, 3, 4, 5. 5 વખત તમે 3 લખી લીધા. હા, તો હવે એને ગણવાના 3, 6, 9, 12 અને 15.
એટલે અહીં તમારો જોવા 15 આવી ગયો ને, એવી રીતે કરી લેવાનું છે। ત્યારબાદ જો 1 2 3 4 5 6 છ આપેલા છે તો હવે અહીં 4 લખવાના 6 વખત 1 2 3 4 5 6 બરાબર ને, અને પછી એનો સરવાળો કરીને અહીં જવાબ લખી લેવાનો છે। ત્યારબાદના 2 જે છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે। સમજણ પડી બાળ મિત્રો? ચલો આટલું હોમવર્ક તમારે સારા અક્ષરે કરી લેવાનું છે। ત્યારબાદના નેક્સ્ટ પીરિયડમાં હું તમને પૂછીશ કે તમે તમારું હોમવર્ક સારા અક્ષરે કર્યું છે બાળ મિત્રો। ઓકે, બાય, ટેક કેર।